नमस्कार मित्रों, स्वागत है तमारो HNGU स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो में। मित्रों, आज ना आ वीडियो नी अंदर आपने फाउंडेशन कंपलसरी इंग्लिश ना ओल्ड पेपर्स, IMP क्वेश्चंस अने पेपर स्टाइल अंगे बात करवाना छे। मित्रों, आज जे छे ए वीडियो BA अने BSc सेमेस्टर 5 ना तमामे तमाम विद्यार्थीओने खूब ज उपयोगी थशे, एटला माटे आ वीडियो BA अने BSc सेमेस्टर 5 ना तमामे तमाम विद्यार्थीओ जोड़े पहोंचे ये माटे आ वीडियो तमारा कॉलेज ग्रुप में अने तमारा मित्रों जोड़े जरूर थी शेर करजो। तो शुरू करिए आज नो आ वीडियो। तो सौ प्रथम तो आप जोईए कि BA सेमेस्टर 5 अने BSc सेमेस्टर 5 कम्पलसरी इंग्लिश नो जे पेपर आवे छे एनी पेपर स्टाइल केवी रहेशे। तो तमे अहीं जोई शको छो ए प्रमाणे तमारे जे सेमेस्टर 5 अंदर FC फाउंडेशन कम्पलसरी 503 पेपर आवे छे एनी अंदर तमारे क्वेश्चन 1 रहेशे ए हशे एक वन लॉन्ग क्वेश्चन विथ एन इंटरनल ऑप्शन फ्रॉम यूनिट 1, એટલે કે તમારે એક લાંબો 8 માર્ક્સનો પ્રશ્ન લખવાનો રહેશે અને એની અંદર તમારે એક પ્રશ્નની ઓરની અંદર બીજો પ્રશ્ન આપવામાં આવેલો હશે। પછી ક્વેશ્ચન 1B હશે, એની અંદર અટેમ્પ્ટ 5 શોર્ટ ક્વેશ્ચન્સ આઉટ ઓફ 8, એટલે કે તમને 8 નાના નાના ક્વેશ્ચન આપવામાં આવેલા હશે અને એની અંદરથી તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, એ રહેશે કુલ 10 માર્ક્સ, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ। પછી ક્વેશ્ચન નંબર 2 રહેશે, એ હશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મલ્ટીપલ ચોઇસ 5 બ્લેન્ક્સ ફ્રોમ ઇચ ગ્રામેટિકલ ટોપિક ઓફ યુનિટ 2 10 આઉટ ઓફ 12, એટલે કે તમારે 12 ખાલી જગ્યાઓ આપેલી હશે એની અંદરથી તમારે 10 ખાલી જગ્યાઓ ભરવાની રહેશે, એના કુલ માર્ક્સ રહેશે 10। અને પછી ક્વેશ્ચન નંબર 3 રહેશે, એ હશે એપ્લિકેશન રાઇટિંગ વિથ એન ઇન્ટરનલ ઓપ્શન ફોર જોબ્સ, એટલે કે અલગ અલગ જોબ માટે તમારે એપ્લિકેશન રાઇટિંગ કરવાની રહેશે, એના કુલ 7 માર્ક્સ રહેશે। ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારે એવો પ્રશ્ન પૂછી શકે છે કે તમારી ટીચરની જોબ માટે તમે એપ્લાય કરતા હોય તો એ માટેની તમે એપ્લિકેશન લખો, તો એના ઓરની અંદર તમને બીજું આપેલું હોય કે તમે સેલ્સ મેનેજર તરીકે એપ્લાય કરતા હોય તો એના માટે તમે એપ્લિકેશન લખો। અહીંયા તમને તમારું જે પણ જેના ઉપર સારું પ્રભુત્વ હોય તમે એના પર એપ્લિકેશન રાઇટિંગ કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે તમે ઓલ્ડ પેપર અને IMP ક્વેશ્ચન કઈ રીતે મેળવી શકશો એ અંગેની, તો એના માટે તમારે જે HNGU.in નામની વેબસાઇટ છે તમારે એના પર જતું રહેવાનું છે। એ જે છે વેબસાઇટ એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। જ્યારે તમે એ વેબસાઇટ ખોલશો તો તમારી સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે। તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે HNGU યુનિવર્સિટી BA ઓલ્ડ પેપર ડાઉનલોડ, તો આની અંદર BA સેમેસ્ટર 1-6 તમામે તમામ ઓલ્ડ પેપર તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે BA સેમેસ્ટર 5 વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો આ છે BA સેમેસ્ટર 5। તમે આના પર ક્લિક કરશો તો BA સેમેસ્ટર 5 જે પણ પરીક્ષાઓ અત્યાર સુધી લેવાય છે એ તમામે તમામ ઓલ્ડ પેપર તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે હવે અહીંયા BA સેમેસ્ટર 5 છેક 2021, 2014, 15, 2016, 2017, 2018, 2019 અને 2020, આમ છેક 2014 તમામે તમામ પેપર્સ અહીંયા અપલોડ કરવામાં આવેલા છે। ફોર એક્ઝામ્પલ, તમારે BA સેમેસ્ટર 5 2021 પેપર મેળવવા હોય તો તમે અહીંયા જશો BA સેમેસ્ટર 5 2021, તમે અહીંયા જોઈ શકો છો ઇકોનોમિક્સ, ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, હોમ સાયન્સ, સંસ્કૃત, આ તમામે તમામ જે ઓલ્ડ પેપર છે એ અહીંયા અપલોડ કરવામાં આવેલા છે। તમારે FC 503 એટલે કે ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશનું પેપર મેળવવું હોય તો તમે એના પર ક્લિક કરશો તો એની આ PDF તમારી સામે આ રીતે ખુલી જશે। તો મિત્રો, આની અંદર આપણે વાત કરી કે તમે ઓલ્ડ પેપર કઈ રીતે મેળવી શકશો। હવે આપણે વાત કરી લઈએ થોડી IMP ક્વેશ્ચનની, તો IMP ક્વેશ્ચન કયા રહેશે કે જે ઓલ્ડ પેપરની અંદર વારંવાર પ્રશ્નો પૂછવામાં આવેલા હોય એ જ પ્રશ્નો મોસ્ટ ઓફ યુનિવર્સિટીની અંદર આગામી પરીક્ષાઓમાં પણ પૂછવામાં આવતા હોય છે। એટલે તમારે શું કરવાનું છે, સિમ્પલી જે અહીંયા 6-7 વર્ષના ઓલ્ડ પેપર આપેલા છે જો એનો સિલેબસ ના બદલાયેલો હોય તો તમારે એ તમામે તમામ પેપર થ્રુ જવાનું છે અને એની અંદર જે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવેલા હોય એ પ્રશ્નોની ખાસ તૈયારી કરી લેવાની છે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે BA અને BSc સેમેસ્ટર 5 વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશની પેપર સ્ટાઇલ, IMP ક્વેશ્ચન્સ અને ઓલ્ડ પેપર કઈ રીતે મેળવવા એ વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।